નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ગઢગામ ખાતે વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત બનાવેલ પાણીની ટાંકીમાં છેલ્લા 5 વર્ષથી પાણી નહીં હોવાના કારણે આ ટાંકી ફક્ત શોભાના ગાંઠિયા સમાન બની રહી છે. હાલમાં ઉભી થયેલી પીવાના પાણીની વિકટ સમસ્યાના કારણે નર્મદા જિલ્લાના અનેક ગામોમાં રહેતા લોકો પાણી માટે ટળવળી રહ્યા છે, જ્યારે સરકાર દ્વારા કરોડોનું આંધણ કરીને બનાવેલ પાણી પુરવઠા પ્રોજેક્ટ પણ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યો છે. નર્મદા જિલ્લામાં રાજ્યના મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં મળેલી એક બેઠકમાં મંત્રીએ સરકાર દ્વારા પાણીના પ્રોજેક્ટો કાર્યરત હોવાનો દાવો કર્યો હતો, પરંતુ ડેડિયાપાડા તાલુકાના ગઢગામમાં 5 વર્ષ પહેલા વાસ્મો પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવેલ પાણીની ટાંકીમાં 5 વર્ષે પણ પાણી નહીં આવતા આ પ્રોજેક્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બન્યો હતો, જેને લઈને મંત્રી ખાબડે કરેલા પ્રોજેક્ટ કાર્યરત હોવાના દાવાનો પણ છેદ ઉડવા પામ્યો હતો. હા, ગઢગામ જે છે તાલુકા દેડિયાપાડાનો, એ લગભગ 6 વર્ષથી વધારે જૂનો કેસ છે, એટલે મને જૂના કેસમાં આટલું બધું આઈડિયા નથી કે ક્યાં હાલમાં શું પરિસ્થિતિ છે અને કોણે કામ કર્યું હતું. એ બાબતે હું મારા જૂના રેકોર્ડ ચેક કરીને પછી આપને વિગતવાર અહેવાલ આપી શકીશ. સાહેબ, હાલમાં આ પાણીની ટાંકી બનાવેલ છે, પણ તે પાણીની ટાંકીમાં કોઈ પાણી પડેલ નથી. ગામમાં ગામજનોને ઘણી પાણીની સમસ્યાઓની તકલીફો પડી રહી છે. આમ તો કંઈ હોતું નથી કે પાણી ચાલુ કર્યા વગર સ્કીમ હેન્ડઓવર થઈ જાય, છતાં ફરિયાદ આવી છે તો હું જરૂર ચેક કરાવીશ અને જે પગલાં લેવાના હશે પગલાં પણ લઈશ. પાણી પુરવઠાની ટાંકી બનાવેલ છે, જે 2012-13 આજથી 7 વર્ષ પહેલાં બનાવેલ છે, જેનો ઉપયોગ આજ લગીન થયો નથી. એક ટીપું પણ પાણી જોવા નહીં મળ્યું. બોર કોચેલ નથી અને એમાં મોટર પણ નહીં, બોર નહીં કોચેલ. જે 7,32,000 ગ્રાન્ટ બનાવેલ છે અને એવી ટાંકી અમારા ગામમાં બીજી જગ્યાએ પણ બનેલ છે, તેની ગ્રાન્ટ બનાવેલ છે 10,32,000, જો આજ લગીન તેનો ઉપયોગ પણ થયેલ નથી. જો ગામમાં નળ કનેક્શન કરું, આખા ગામમાં નળ કનેક્શન નહીં, પાઇપલાઇન નહીં, કશું જ નહીં દેખાવા મળ્યું. મારું નામ બસવા વિલાસ છે, ગામ ગઢ. મેં જણાવવા માગુ છું કે આ ગઢ ગામમાં જે પાણીની ટાંકી બનેલી છે 2012-13 અને તેનું કામ ચાલુ કરવામાં આવ્યું નથી, નથી મોટર, નથી બોર કે નથી પાઇપલાઇન, નથી નળ, તો એ શોભાના ગાંઠિયા જેવી જ પડી રહી છે. અને અમારા ગામમાં બીજી એક ટાંકી પણ આ જ હાલતમાં પડી રહી છે, જેનો કોઈ ઉપયોગ થતો નથી. જો એનો ઉપયોગ થાય તો ગામમાં પાણી મળી શકે તેમ છે. અને આવી જ રીતે ડેડિયાપાડા તાલુકાના ઘણા ગામોમાં, મોટેભાગના ગામોમાં આજ આવી રીતે ટાંકીઓ પડી રહી છે. જો સરકારે આ રીતે પૈસાનો વ્યય કરવો જોઈએ નહીં કે એના કરતાં આ ટાંકીઓ બનાવવી જોઈએ નહીં, અને જો બનાવવી હોય તો તેનો ઉપયોગ થાય તે પ્રમાણે બનાવવું જોઈએ.